અને એમનો ભત્રીજો ભાઈ જીત આખે પાટા બાંધીને મોટરસાયકલ ચલાવે. હમણાં હું મારી સ્કૂલમાં એમને લઈ ગયો. કોઈ પણ પુસ્તક આપણે એમ કહીએ કે 108મો પેજ એમ કરીને પુસ્તક બંધ કરી દેવાનો, એ માણસને આખે પાટા હોય, ફટ દઈને 108મો પેજ જ કાઢે ને ત્યાં વાંચવાનું શરૂ કરી દે. એટલે મેં મારા વિદ્યાર્થી પાસે એને એ માટે લઈ ગયો કે એ માણસ હમણાં સુરદાસના ક્લાસ ચલાવે છે, કે જેને આંખો નથી તો એ વગર આંખો એ કઈ રીતે ચાલી શકે, ને એમાં એ માણસ સફળ થયો છે. સૌ વર્લ્ડ રેકોર્ડ જેણે તોડ્યા છે. લડારના રોડ ઉપર આપણી સગી આંખી એ ગાડી આંકવી તોય એ હિલ ઉપર આંકી ન શકીએ હરખાય બરાબર, અને એ માણસે ત્યાં આંખે પાટા બાંધીને ફોર વ્હીલ ચલાવી લડારું. એટલે લગભગ 1.5 કલાક અમારા છોકરાઓ સાથે એણે બહુ સારી ચર્ચા કરી, પછી મારી સામે બેઠા ને મારી સાથે વાત કરી. એટલે મને એણે એવું કીધું કે તમને અંકલ હું અઠવાડિયામાં શીખવાડી દઉં. બોલો. મેં કીધું આ છે હું, મને કે એક અરે બે મગજ ચાલુ કરવાનો પ્રોગ્રામ છે, આમાં બીજું કાંઈ નથી. બે મગજ ચાલુ થાય નહીં આરા. પછી મને કીધું, મને કે મેં કીધું આપણે શરૂઆત કરવી બે મગજ ચાલુ કરવાની, તો કરાય શું? એટલે મને એણે પ્રયોગ દીધો તો હું તમને દઉં. એક હાથ આમ ફેરવવાનો અને એક હાથ આમ ફેરવવાનો, બે એક અરે શરૂ થઈ જાય આમ હાથ, પછી આ આમ, આ હાથ આમ કરો જોઈ સાળો. એટલે ડાયરો કરવા આવ્યો, હું તમને કઈ શીખવાડવા નથી આવ્યો, હા તો બધે ચાલુ કરી દીધું. બોલો. પણ બહુ સારા ગીતો ભજનો સાંભળ્યા. ફરીવાર તાળીઓથી ઉર્વશી રાદડિયાને બધાઓ. અને હવે આ જગ્યા છે તોય હું કામ ઊભા છો, મને એ નથી સમજાતું ભાઈ, કે નક્કી કરીને જ આવ્યા કે ઊભા ઊભા સાંભળવું છે. અમારે દ્રવિન ઉર્ફે યુવરાજ તેમના તરફથી 1,51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી બધાઓ. ભાઈ દ્રવિન ઉર્ફે યુવરાજ ભાવનગર તેમના તરફથી 1,51,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ, આ કોના છે? પરીક્ષિતસિંહજી, મહાવીરસિંહજી જાડેજા તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. અને ભૂપતભાઈ બચુભાઈ ચાવડા તેમના તરફથી 25,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. દાન એટલું આવ્યું છે, કાગળ ખૂટી ગયા. બોલો, આ નોટોના પતાકડામાં લખીને આપે છે. કીર્તિભાઈ જ્યાં હોય ત્યાંથી નિરાતે આવે. હાલે નિરાતે આવે તો હું બોલી શકું ને. 11,000 રૂપિયા મેરાભાઈ પાંચાભાઈ કુવાડિયા ગામ ખાખરિયા તેમના તરફથી 11,000 આવે છે. દાનાભાઈ બચુભાઈ કુવાડિયા ગામ રાજપરા તેમના તરફથી પણ 11,000 આવે. ડાયરી હારી છે, કાગળ લાવ્યા પાછું. વાહ, આમ ખારસિંગ બારસિંગ વેસાણી કે હમણાં માટા મેર્યા? હાવ હાલ્યો ને ધંધો તો સારું. મારા બાપ એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને જીતુભાઈ, તે બહાર ચા ની ભજીયાની ને એવી લારીયું, તે મારો વારો આવ્યો ને, થોડીક વાર થઈ તે ભાઈ આવ્યા, મને કે આવ્યો ભજીયા ખારીસિંગ, મને કે ખાઓ અમારા તરફથી મફત. મેં કીધું કેમ? મને કે તમારો વારો આવે ને ત્યારે બધા અહીંયા ભજીયા ને એવું ખાવા વહી આવે, એટલે તમે લંબાવો ને તો અમારો ઘડીક ત્યાં બહાર ધંધો હાલે. આપણું એવું નામ હતું એક સમયમાં, અને હવે સમય એવો આવી ગયો અમારા વારા હોય, અમે કલા ડાયરો હાલતો હોય ખારીસિંગ વાળા ને વૈશમાં વેશવા આવવું પડે, બહાર નથી જતા. બધા ખારીસિંગ વાળા ભાઈઓ ને બધા, હા પેલા ટોકીજમાં વેચતા, હવે અહીંયા આવી આવ્યા. ખરેખર એક જો આ ખારીસિંગ પછી આ ફેરિયા, એ જે આપણે બજારમાં આવે ને આપણે શેરીમાં,
તો સારું, આપણને કાંઈ ન, યુવરાજભાઈ આપણને કાંઈ ન ખબર, બહિરાવને ખબર પડી જાય હું આવ્યો, કોણ આવ્યો, બકાલાવાળો આવ્યો છે, તાવડિયું વાળો આવ્યો છે, આપણને કાંઈ ન સાંભળે, આપણે તો તળાલે આપણે સારું આ શું કરતો હોય છે, પણ બહિરાવને ખબર પડી જાય બકાલાવાળો છે, તમને શું ખબર છે, બોલો લ્યો લામા સમજણ પડી જાય તો જ સારું જામે. ભાઈ તું ઝડપથી ચા આપી દે, હું આમ તો એટલે હું આ વાતું કરું છું, આપી દો ચા, આપી દો તમે તારે, આમ જો બરફનો કટકર નાખી નાખીને આપી દો, તમે પીજો પાછા ચા પાણી. હા એકલું ચા વેચવામાં જ રહેતા, આપો ચા પીવો બેટા, એક એક તારા બાપાને દે, તું પી લે લો ભાઈ, તું યાય તે ભાઈ કેશુભાઈ ને ટપુભાઈ ને બધાને આપો, ચતુરભાઈ ચા પીવો, ચતુર લોક તો ચા પીવે જ તે, કોક કોક કોફી પીવે, ચતુર પીવે ચા, દેવ લોક દૂધ પીવે, મૂર્ખ પાડે ના. એટલે ચતુરભાઈ ને ચા બહુ વાલી, તાર બાપા ને આપી પીજો, બારોડ દેવ પીજો, તમારે તો છોકરો તબલા શીખે, અમારે તો કળા તળા, તમારે ચા જ પીવાની ને રોઈ, ઘણા તો પ્રોગ્રામ આવે ને તો શું કે સા આવે ચેરમેન જોગાડજે, સા પીને પાછા હોઈ જાય, બોલો લ્યો. નરેશભાઈ ધીરુભાઈ ડાંગર ડીકે ડી નેસડા, તેમના તરફથી 51,000 રૂપિયા આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. આપી ગયો ચા, હા બાકી બધે તમે બધા પી જજો, હવે અમારો હું ઘડીક મારો હું ધંધો કરી લઉં. મેં પ્રિન્સિસ વાત ન્યા મૂકી હતી કે માણસમાં ગુણ હોવા જરૂરી છે, એકલી સંપત્તિ અને એકલો રૂપિયો નહીં. આ ઓડિયન્સ ગુણવાન ઓડિયન્સ છે આપણું, રૂપ ન હોય તો ચાલે પણ ગુણ હોવા જોઈએ. એટલે એક બહુ સરસ એક લોકગીત યાદ આવ્યું છે, એની બે કડી લઉં કે સાંભળ સૈયર ગાર એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયર યાર ત્યારે વધવ પૂછે છે, ગોવિંદ ગોપાલ કૃષ્ણ કેમ તારી આંખ નો ખૂણો ભીનો થયો, અને મને એ કહો કે તમને આ દ્વારકા વાલી લાગે છે કે બીજું કઈ યાદ આવે છે, અને ત્યારે ઓધવ જરા સાહેબ એટલું કહે છે કે હે કૃષ્ણ મને કયો તમે, ત્યારે ઓધવ ને ભગવાન નારાયણ કહે છે કે હોના ની દ્વારકા છે ને, 56 ભોગ હું જમું છું, પણ હે ઓધવ મને માં જશોદા નું માખણ જે મીઠું લાગતું એવું મને જગતમાં કોઈ વસ્તુ મીઠી નથી લાગતી, અને મને વાલો આજ નંદનો નેહડો યાદ આવે છે, વાલો લાગે મને નંદ બાબાનો નેહજો, વાલો લાગે નંદ રાણી નો વાલો મીઠો લાગે મને
એટલે અમારો કવિ લખે છે, સાંભળ સયાર આજ રાસી રસિક દિલ ની વાત જો, આજ અમે અચરજ દીઠ્યા રૂપ થી ગુણવાલા. અને એમાં તમે સાંભળી જો કે રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય એનો તો કોઈ પલો ન પકડી શકે, પણ માણસ કેટલો રૂપાળો છે એની કરતા ગુણવાન કેટલો છે એના ઉપર બહુ આધાર છે. એક નાનો પ્રસંગ કહી અને પછી મારા કીર્તિભાઈને રજૂ કરવા છે. ઘણા માણસો આપણને એક વાત કરતા હોય કે ભાઈ આ સંતો પાસે જવાથી શું થાય, આવા દાન કરવાથી શું થાય. આશીર્વાદ જે કામ કરી જાય ને એનો પલો કોઈ પકડી ન શકે. આશીર્વાદ એનો એક મારે નાનો દાખલો દઈ, કારણ કે ઊંડવીનું આંગણું છે આ ગામ ઊંડવી, મારું ગામ કુંડવી. આશીર્વાદ શું કામ કરતો હોય કહું તમને. જીતુભાઈ ને માળીના ખૂબ આશીર્વાદ છે. આપણી શ્રદ્ધાનું એક કેન્દ્ર હોય છે, આશીર્વાદ મળવાથી કેટલો માણસ ક્યાં પહોંચી જાય. દીગુભાઈ, અને મેં કીધું ને કે આજ મારા માટે તો ઘરનું ઓડિયો છે બધું. ભાવનગર જિલ્લો એટલે માય હોમ પીસ. આ દિવસે બેઠા હોય રાચે બેઠા હોય ફેર શું પડ્યો. અહીંયા મેં ભાડા કર્યા છે, આ હેડમાં મેં ડુંગળી ઉતારી છે, કઈક પોલીસ વાળા ભાઈ ના ઘર સામાન ફેરવ્યા અમે. જો હાદુલભાઈ ક્યાં ગયો? હાદુલભાઈ અરે મારે બાણુમાં પહેલી વહેલી ઓળખાણ, સિંહોર યાદવ સાહેબનો ઘર સામાન ભરવા હું આવ્યો, પીએસઆઈ યાદવ સાહેબ. અને સાહેબે ઝાડા એકલ્યા ભાઈ. ઓહો, મેં કે ટેમ્પો સામાન હાટું બાંધ્યો કે તમારે હાટું બાંધ્યો? નહીં કે હ સાહેબ, આપની ઘોડે સપટ બોલાવે. અને હું તો એટલું જ કહું સાહેબ, જે જેમાં કર્મયોગી બની જાવ એકવાર ભગવાન તમારું ધ્યાન રાખશે. ફરજ એ ધર્મ. તમારે પોલીસવાળા ભાઈઓને સાહેબ હકીકત માળા રાખવાની જરૂર નથી, આ બેરખો રાખવાની જરૂર નથી. એ તમારા હાથમાં હારો એ ન લાગે. હાલો, તમે હાથમાં માળો ને બેરખો હોય ને ટ્રાફિકમાં ભાઈ શ્રી રામચંદ્ર કૃપાલ ભજન, હારું ન લાગે. અધિકારી નરમ ન હોય ને ડોક્ટર ગરમ ન હોય. અધિકારી તો સ્વૈત્રા કાઢ નાખે એવો જ હોવો જોઈએ. ખબર પડે કે ફલાણા સાહેબની અહીંયા બદલી થઈને અહીંયા આવે છે તો અમુક અમુક સાહેબ એડ્રેસ ફેરવી નાખવા જોઈએ, ઝોટો પડવો જોઈએ. કેમ અમારો પ્રોગ્રામ હોય તો માળાને ઝડી જામી જાય કે નહીં એના પ્રોગ્રામમાં જવાય તે એમ. તમારો જે 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 જેનો ધર્મ. અને હું જીતુભાઈ તમને આમ જો માતાજીને ખૂબ પ્રાર્થના કરું, ઓગણીમાં તમને નડે ને કોઈ એને વળગે જો ઓગણી. હકીકત કહો, કાંઈક અમુક માણા ગમે અધિકારી નરમ હોય ને મેળ જ ન આવે. ઘડીક પૂરતા આખું વિસી જાઓ, મનમાં નક્કી કરો કે સ્કૂલના આચાર્ય હોય એ ઘડીક તમારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બની જાય તો કેવું થાય? કોને લાવ્યા છો? જો હવે તોફાન કરશો ને તો તમારા પપ્પાની ચિઠ્ઠી લાવવી પડશે ઈ પોલીસ સ્ટેશન માં હાલે ડું. અને ઘડીક પૂરતા તમારા પીએસઆઈ ને સ્કૂલના આચાર્ય બનાવી નાખો તો હું લેશન ન લાવે ને શું થાય? અધિકારી નરમ ન હોય, ડોક્ટર ગરમ ન હોય. ડોક્ટર બીજી માં છે અમારે સાહેબ, એક ડોક્ટર ગરમ છે. બોલો, કોઈને કોઈને દવા ન આપે, ઘગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને ઝડકીને હું આવ્યો, એ શું થાય? એ કે સાહેબ બસમાં બેહું ચક્કર સડે. હું કામ બસમાં બેહો છો? મરી ગયા પિકઅપ વાળા.
છોટ્ટાથીમાં બેહો, ચકરડામાં બેહો, ડંફરિયામાં ચડી જાઓ, બસમાં નહીં બેવાનો, લાઈવ તળસો નીકળાયેલ. બીજો આવે તને શું થાય એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે, પણ શું કામ ઘઉં ના સાળા કરો છો? બાજરો ખાવ, અમેરિકન મકાઈ ખાવ, ચના જોર ગરમ. ચતુરભાઈ નહીં નહીં ઘઉં ખાવાના, લાઈવ 150 નીકળ. એક જણો પાણી વાળતા વાળતા ડોક્ટર મગજમાં સીડ્યા, રાજ્ય પાણી વાળતો હતો, લાઈટ નો રાત નો વારો, પાણી વાળતા હતા ને ડોક્ટર મગજમાં આવ્યા, પાવડાનો હાથો આવો, બાવળનો બઠ્ઠો નાખેલો, એમાં પાવડો છૂટો કર્યો ને હાથો ખંભે લીધો, 9 વાગે સીધો હોસ્પિટલ. સાહેબ કે આવ્યા, આવ્યા હું થાય એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય, કોકને 1-2 નાખું નાખવા જોવે, લાઈવ 300 થાય કે આવી જો 600. ડોક્ટર ને શાર ફટકાર્યો, ડોક્ટર સીધા કોમામાં. 3 દિવસે ભાનમાં આવ્યા તો ડોક્ટર આંખ ખોલી તો એના ને એના દવાખાના માથે ઉષા ફેન ફરે. એક જણો પંખો લેવા ગયો ને તે દુકાન વાળા ઇલેક્ટ્રોનિક વાળા એ પૂછ્યું એ કે મેલ આપું કે ફિમેલ? એટલે કે પંખામાં લેડીઝ જે હા હા, કે મેલ જોતો તો ખેતાન આપવું અને ફિમેલ જોતો તો ઉષા આપ. ડોક્ટર 3 દિવસે ભાનમાં આવ્યા ત્યારે આંખ ઉઘાડીને એટલું જ બોલ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા, પણ પાવડા ના હાથા વાળા નો હાર. એક બેન બીમાર હતા, એનો પતિ બાજુમાં બાવડું પકડીને બેઠેલો, 90% તો બહેનોને જ બાટલાના બાવડા પકડવાનો મોકો મળતો હોય છે, ભાઈઓને બહુ ઓછા મળતો હોય, કારણ કે નરવાઈ એને બહેનોમાં બહુ હોય. હમણાં શબ્દશાસ્ત્ર વાળાએ નક્કી સાહેબ તપાસ કરી, સંશોધન કર્યું તો પુરુષ કરતાં બહેનો ડબલ બોલે છે એવું જાહેર થયું. ત્યારે બહેનોએ એવું કીધું કે હવે તો તમને પુરુષોને ખબર પડી ને કે અમે 2 વાર બોલીએ ત્યારે માઇન્ડ તમે સમજી શકો છો. આ ઝીણો જોક્સ, આ જોક્સ ટિકિટ શોમાં હાલે, જાહેરમાં ન હાલે, કારણ કે ટિકિટ શોમાં બધા પોચા પોચા માણસો આવ્યા હોય, આપણે જે શારદી પછી ડુબલેટ થાય એ ન હોય, આપણે અમુકને જોક શારદી પછી સમજાય, વાળીએ બેઠું આ લે લે એ વાત હતી કે વાતો ઘણી છે. વાત એટલી કહીને મારે મેં કીધું એમ આશીર્વાદ શું કામ કરે, બહુ સરસ પ્રસંગ છે, મને પોતાને સાંભળવો ગમે છે, તમને ન સાંભળ જાય ન સમજાય મારે કાંઈ લેના દેના નથી. હાલે પણ સમાજ તો એમ કે અમને ન જ ગમ્યો તો હું આપણે ધંધો બંધ કરી દેવો, બીજે કેમ સમજવા વાળા નીકળે? પણ અહીંયા તો ઓડિયન્સ ઘરનું છે કે સમજદાર, એટલે સારી વાત ત્યારે જ નીકળે. આવું અમે ગામો ગામ કે સાહેબ ભગવાન રામમાં બહુ તાકાત છે. જીતુભાઈ રાજસ્થાનમાં ખોટું ખોટું રામાયણનું એક પાત્ર ભૂલથી બોલાઈ ગયું તોય જીતી ગયા. બોલો, કુંભકર્ણ બોલાઈ ગયું, કુંભકર્ણ યોજના, હવે કુંભકર્ણ યોજના ક્યાંય ભાળી તોય જીતી ગયા. એવડે રાહુલજી પોતે બોલ્યા પછી પાછો ઘણો સુધારો કર્યો, એ કીધું આમ હા કુંભકર્ણ યોજના બોલાઈ ગયું તોય રામાયણનો એક પાત્ર બોલો તો બીજું, જે રામ જેની ભેરે હોય સાહેબ એનો કોઈ દી વાળવાકો થાય નહીં. કૃપા શું કરે છે એનો નાનું એવો દાખલો આ. અને હમણાં મેં નક્કી કર્યું કે આમ શાસ્ત્રોક્ત હોય ને એવી વાતો ઘણી કરવી છે જે હજી જાહેરમાં ન થાવી.
આ વાતનો ફોટો બધાય જોયેલો, વાત નથી સાંભળી કોઈ. એક બાળક શિવલિંગને બધ ભરીને સૂતું હોય છે, આવા ફોટા ઘણા જોયા છે. એનો એક આ નાનો પ્રસંગ, કૃપા આશીર્વાદ શું કરી નાખે માણસને. કાશીના એક વિદ્વાન પંડિત, એને સંતાન નહોતું, મોટી ઉંમર થઈ, સંતાન નહીં. મહાદેવનું એને તપ કર્યું, ભગવાન શિવ પ્રસન્ન થયા. પંડિત માગી લ્યો, શું આપું? કે આપ અંતર્યામી છો મહાદેવ. તક હું અંતર્યામી છું બરાબર, પણ તારી મુખેથી સાંભળું તો મને વધારે સારું લાગે. બોલ શું આપું તને? કે મારો દીકરો નથી, મારે સંતાન જોવે છે. ત્યારે ભગવાન શિવે કીધું, સપૂત આપું કપૂત આપું? મતલબ કે કપૂત દીકરો હોય એ લાંબુ જીવે અને તમને દુઃખ આપે, અને સપૂત હોય એ ટૂંકું જીવે અને તમને સુખ આપે. તો બોલો સપૂત આપો કપૂત? કે તો સપૂત આપો. એટલે ભગવાન શિવે કીધું, તથા અસ્તુ, તારી ઘરે દીકરો થશે અને 5 વર્ષ જીવશે, સુખે ઈચ્છું દુઃખે ઈચ્છું. 5 વર્ષનો દીકરો 5 વર્ષે ગુજરી જાય? પણ હવે મહાદેવને જે કીધું એ સ્વીકારી લીધું અને એની ઘેરે દીકરાનો જન્મ થયો. સાહેબ 4 વર્ષ થઈ ગયા, 1 જ વર્ષ બાકી. બાપને ખબર હતી કે હવે મારો દીકરો 1 જ વર્ષ જીવવાનો છે. ફરી વાર એના ગુરુને ચરણે ગયા એટલે ગુરુએ કીધું, હું તને મહાદેવ સુધી પહોંચાડી શકું, પણ આની આયુષ્ય હું હવે ન વધારી શકું, હવે કોઈક સંતને ગોતી લે. સાહેબ કાશીના ઘાટ ઉપર ભરતભાઈ માણસે સદાવ્રત ખોલ્યું, પછી તો જેમ ઈયળ માલી ભમરી બની જાય. આવી પાખું ને ઈયળ લાગી ઉડવા, પછી તેને તમામમાં સંતો જ દેખાય. સાદો માણસ આવે તો કે બાપજી પધારો, પ્રસાદ લઈ લ્યો. સાહેબ એમ કરતા કરતા પ્રણીસી મૂળ 4 દિવસ બાકી રહ્યા 5 વર્ષમાં. સપ્ત ઋષિ આવીને ઉભા રહ્યા. સપ્તઋષિ આવ્યા એટલે બે માણસ દંડવત કર્યા, પગે લાગ્યા અને ઓલા છોકરાને આગળ કર્યો. છોકરો જ્યાં પગે લાગ્યો એટલે સાથે સાથે ઋષિના મોઢામાં શબ્દ નીકળે, આયુષ્માન ભવ. આયુષ્માન નું કીધું ને, પતિ પત્ની બે વચ્ચેથી નીકળી ગયા અને છોકરાને રાખ્યો. સપ્તઋષિ કે કેમ? ત્યાં હવે તમે જાણો, મહાદેવ જાણે. અર્થ બીજો કઈ નહીં, ભગવાન શિવે ના વરદાન થયા, દીકરાનો અમારી ઘરે જન્મ થયો અને મહાદેવે પોતે એને 5 વર્ષ આપેલા છે અને હવે 5 વર્ષમાં મૂળ તણીદી બાકી છે અને તમે આયુષ્માન કહી દીધું. હવે સપ્તઋષિ, સપ્તઋષિ કે તે તો અમારે નકુસા માંગલી નખાવી, તાકે તો હું બધે આયુષ્માન ભવ કીધા કરો, હવે કરો જે કરવું હોય. સારું, લાવ છોકરાને અમારી પાસે. સીધા બ્રહ્માજી પાસે ગયા સપ્તઋષિ. એમ કહેવાય બ્રહ્માજી સામે હાથ જોડીને ઉભા રહ્યા, બ્રહ્માને પ્રણામ. એટલે હામે આ તો સપ્તઋષિ અજર અમર છે એટલે બ્રહ્માજીએ કીધું સપ્તઋષિને પ્રણામ. છોકરાને આગળ કર્યો, છોકરો બ્રહ્માને પગે લાગ્યો એટલે નાનું બાળક હતું એટલે બ્રહ્માએ કીધું આયુષ્માન ભવ. હાથે ઋષિ વિષમાં સટી ગયા, તમે જાણો ભોળો ના જાણ. કે કેમ? તા કે અમારી નકુસા માંગળી હતી, તમારે કોકની નાખવીક નહીં. અને સાક્ષાત વિધાતા તમે એને છોકરાને જોયા પેલા આશીર્વાદ આપી દીધો. અને આમ જ બ્રહ્માએ જોયું તો મૂળ છોકરાના 2 દિવસ 3 દિવસ બાકી અને ભગવાન શિવે જેટલી આયુષ આપેલી. અને પાછું બ્રહ્માને જ કહેવાય ગયું આયુષ્માન ભવ. એટલે બ્રહ્માએ કીધું કે તમે ક્યાંય જાતા નહીં, મારે હેરાલો ક્યાં તક કૈલાસ. સીધા ભોળાનાથ પાસે સપ્તઋષિ, બ્રહ્માજી અને ઓલું ટાબર્યું. બ્રહ્માજી ઉભા રહ્યા, સપ્તઋષિ ઉભા રહ્યા, મહાદેવને પ્રણામ. યા તે રુદ્ર સિવા તનુર ઘોરા પાપ કાશી. ભોળાનાથ કે શ્લોકના હવાદનાતાઓમાં પ્રણામ. આવો બ્રહ્માજી, પધારો સપ્તઋષિ. એરુડાને ભોળાનાથ કીધું, શાળા કરતો ને ઘા કર લે એવા સડવા બેસા. તે એરુડું તે આની ઘોડે બેસી ગયું. છોકરાને મોહર કર્યો ને છોકરો જ્યાં પગે લાગ્યો મહાદેવે કીધું આયુષ્માન ભવ. વૈશમાલી ઓલા હાથે સટકી ગયા, તમે જાણો તમારું કીધેલું જાણે. કે શે શું? કે તમે જોવો કોણ છે? આમ મહાદેવ જોયું, તા તો મેં મોકલ્યો તી જ છે. સપ્તઋષિ કે અમે હલવાના તો હું અમે હાથ પેલા. પછી બ્રહ્માજીને હલવાડ્યા અને 8 થઈને 9માં તમે આંખ છો પૂર્ણાંક. હવે તમે જાણો, બાળક જાણે, કારણ કે નહીતર કાલ હવારે કોઈ ભેખ ઉપર ભરોસો નહીં કરે કે આયુષ્માન કીધા પછી જોઈને આયુષ ટૂંકી થતી હોય. ભોળાનાથ કે છોકરો ભલે રહ્યો, તમે નીકળો, આવા નવા ધંધા કરો છો. મહાદેવે છોકરાને કીધું કે
આ મારું શિવલિંગ છે, એની પૂજા કરવા મળી બે દિવસ છે તારી પાસે. અને છોકરો મળ્યો સાબી શિવલિંગની પૂજા કરવા. નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ સિદાકાશ માકાશ વાસમ ભજેહમ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર. સાહેબ એક દિન બીજો દીજા પૂરો થયો અને યમરાજાએ ગાળિયો નાખ્યો અને યમને આવતા જોયા અને યમને જોઈને છોકરો રાડ પાડી ગયો અને શિવલિંગને બધ ભરી ગયો. તાં તો કાલમ મહાકાળ કાલમ કૃપાલમ, કાળ પણ છે અને કૃપા કરવા વાળો છે. મહાદેવે ત્રિશુલ ખોલ્યું અને ત્રિશુલ ખેંચીને બોલ્યો આવ જમરાજને કે મારા ડિપાર્ટમેન્ટનો માણસ થઈ અને મારા ઠેઠ ઘરમાં પ્રોટોકોલનું ભાન છે કે નહીં એકચ્યુઅલી. મહાદેવને ભગવાનને બધી ભાષા આવડતી હો, તમે એમ ન માનતા કે એને ન આવડતી, નકર અંગ્રેજીમાં પ્રાર્થના કરતા હોય તો હું ભગવાન આપણી પાસે પૂછવા આવતા છે કે એકચ્યુઅલી આ શું બોલે છે. એ બધી ભાષા આવડે, દુનિયાના બાપ છે. હમણાંથી શીખ્યા, ક્લાસ ચાલુ કર્યા એને, નહીં તો એની ભાષા તો સંસ્કૃત જ છે. યમરાજાને ખીજાણા, તું મારા ડિપાર્ટમેન્ટનો માણસ થઈને મારા ઘર સુધી પહોંચી ગયો, તો પ્રભુ માફ કરજો, તમે એ જ એને આયુષ આપેલી છે અને મારા ચોપડામાં એનું તારીખ આવી જાય, ન આવું તો તમે હાવ ડિસમિસ કરો. મારી ડ્યુટી તો સંભાળવી કે નહીં, ઇઝ માય ડ્યુટી. તમે એને 5 વર્ષ આપ્યા હતા પ્રભુ, 5 વર્ષ પૂરા થયા. પછી મહાદેવ બોલ્યા કે ગાંડાને 5 વર્ષ આપ્યા હતા ને મારા આપ્યા હતા. ભારતનો માણસ આપે તો રૂપિયો આપે, લંડનનો આપે તો પાઉન્ડ આપે. અને આ તો કૈલાસવાળો કાગડા, દેવોને દૂતી રૂપાળા રોજ હારે રહે, પણ આ તો ભેળા રાખે ભૂત ઓલો કૈલાસવાળો કાગડા. યમરાજાને કહે છે મહાદેવ કે મેં 5 વર્ષ મારા આપ્યા, એટલે કે સાંભળ યમરાજ, સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળયુગ આ 4 યુગ પૂરા થાય અને એવા 10 વાર એવા યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માજી એક બદલે, અને એવા 10 બ્રહ્માજી બદલે ત્યારે મારો એક દી થાય. હવે 5 વર્ષ એટલે કચલું થાય. જમરાજા પાડા ઉપર સુઈ ગયા કે આ સરવાળો બાપુ થાય એમ નથી, તક તો નીકળ ને ભાઈ. કેવડી ઉંમર થઈ સાહેબ, કલ્પના કરો. યુગાંતર એને અજર અમર કહેવાય. અને બાળક બીજું કોઈ નહોતું સાહેબ, ઋષિ માર્કંડ હતા. એ કહેવાનો અર્થ કે આ આશીર્વાદ જ્યાં કોઈકના મળી જાય ને સાહેબ, તો માણસનો બેડો પાર થઈ જાય.